आई ना ओछी बहुत का बे एक्स में ओछा चेक ओछा छह एक्स में की बे एक्स तो चले चार एक्स आई ना ओछा पंद्रह ना ओछा छह ना पंद्रह ना छह ओछा एक अब जो आज जीरो आगे चला के क्या बचा जीरो वही तरह के होता तो नहीं चलेगा जीरो जमीन साइड लेकर आपने अबे आपने पहले अवयव अच्छा याद कर ले बना से कि गुणाकार नौ जो एक विश गुणाकार एक विश अने बात बाकी चार गुणाकार एक विश बात बाकी चार सात एक विश में सात ना त्रिकोण जो शेष तो चार नहीं यह सिद्ध लगी शक्ति आपने पहला नहीं यह सब गुणक ना होए तो सिद्ध आपने नहीं एक्स लगते अने आने आने शान ले हुए तो हम मोटो बदल ले लिया सात पची बीजा काउंस मान यह ऊंचे ऊंचे करता है अतः अन्य जीरो बराबर जीरो सिद्ध लगी शक्ति एक बेस पर क्या लगी शक्ति हवे एक्स ऊंचा सात बराबर जीरो और एक्स बत्ता त्रम बराबर जीरो हवे यह एक्स बराबर सात और एक्स बराबर त्रम कई बार जो शेड लेके आता है नून एक्स बराबर ऊंचा त्रम ये प्रश्न तो रेमन ने हाल की उम्र अत्यार की उम्र शोधो हाल की उम्र એટલે કે અત્યાર ની ઉંમર તો કદી બસ ઉંમર છે એવું હોય ને ઉંમર કદી ઋણ ન હોય તેથી રહેમાન ની હાલ ની ઉંમર रकम तमने स्क्रीन पर जो मैसे आधार रकम समझा गणती करवा एक वर्ग कसोटी में शेफाली गणित अंग्रेजी गुण में सरेराश तीस एक वर्ग कसोटी है शेफाली गणित अंग्रेजी गुण में सरवा तीस बने मड़ी तीस थे जो गणित में बे गुण बढ़ू अंग्रेजी में त्रम गुण ओछा मिला गणित में बे गुण बढ़ू अंग्रेजी में त्रम गुण ओछा मिला तो गुणाकार बसो दस थो तो बने विषय में मेलेला गुण माहिती आपवानी छे आपणे तो धारो के शेफाली ने गणित में मळेला गुण एक्स અને અંગ્રેજી બંનેના મળીને કેટલા છે તો કે 30 છે એટલે શેફાલીને અંગ્રેજીમાં મળેલા ગુણ બે નો સરવાળો 30 છે એટલે 30 માંથી જે ગણિતના મળ્યા છે કાઢી નાખો એટલે અંગ્રેજીના મળી જાય હવે આની જેમ જ છે કે 3 વર્ષ પહેલાની 5 વર્ષ પછીની ઉંમર એની જેમ અહીંયા છે કે જો તેને ગણિતમાં બે ગુણ વધારે મળ્યા હોય ગણિતમાં બે ગુણ गणित में बे गुण वधारी हती एटले एक्स छे तो वत्ता बे नवा गुणांक मळशे अने अंग्रेजी में त्रण गुण ओछा त्रण गुण ओछा लेता तो अंग्रेजी में अत्यारे त्रीस ओछा एक्स छे एमां त्रण ओछा करीए गुणाकार હવે આપણે આ બંનેનો ગુણાકાર લઈ અને પહેલા તો પ્રમાણિત સ્વરૂપ આપીએ પછી ઉકેલવા પડે x નો 27 થાય એટલે 27 x
एक्स नो एक्स राखे ओछा एक्स नो वर्ग थशे पछी बे नो सत्यावीस एटले सत्यावीस दू चौप्पन थशे अने बे नो एक्स राखे एटले ओछा बसो दस ने पहली बाजु ले जाए ओछा बसो दस बराबर जीरो अहीं ओछा एक्स नो वर्ग हवे सत्यावीस एक्स छे अने ओछा बे एक्स सत्यावीस एक्स वत्ता छे અહીંયા અને બે એક્સ છે ઓછા છે વત્તા ને ઓછા તો શું થશે બાદ બાકી થશે એટલે સત્યાવીસ માંથી બે જશે એટલે વત્તા પચીસ એક્સ થશે હવે અહીંયા ચોપન અને બસો દસ બસો દસ માંથી ચોપન કાઢવાના છે એટલે બસો દસ માંથી આપણે પહેલા પચાસ કાઢી નાખીએ એટલે એકસો ને સાઠ વધે અને બીજા ચાર કાઢીએ એટલે એકસો ને છપ્પન વધશે ઓછા એકસો બરાબર જીરો હવે આપણે અહીંયા નિશાની છે એ બદલશું નિશાની શા માટે બદલશું આગળ ઓછાની નિશાની છે એ આપણને અવયવ પાડવામાં નડે એટલે બધાની નિશાની બદલાવી નાખવાની હવે અહીંયા એવા ભાગલા પાડવાના છે એ ગુણાકાર આવે એકસો ને છપ્પન અને સરવાળો આવે પચીસ तो तेर गुण्या बार तेर गुण्या बार तेर गुण्या बार तेर तेर छब्बीस एक सौ ने छप्पन अने तेर ने बार कितना थशे पच्चीस एटले एक्स ओछा तेर एक्स ओछा बार बराबर जीरो x ઓછા 13 બરાબર 0 ઓર x ઓછા 12 બરાબર 0 એટલે x બરાબર 13 પહેલી બાજુ જશે એટલે કેવા થશે પ્લસ 4 x બરાબર 12 12 પહેલી બાજુ જશે એટલે બે બે પણ પ્લસ 4 જે છે એ વત્તા થઈ જશે હવે આના આધારે આપણે કહી શકીએ કે જો અંગ્રેજીમાં અંગ્રેજીમાં પેલા ગણિતની વાત ચાલે તો આપણે ગણિતમાં જો ગણિતમાં x બરાબર 13 ગુણ હોય તો અંગ્રેજીમાં 30 ઓછા x એટલે કે 30 માંથી x એટલે 13 જશે તો આવશે 17 ગુણ અને જો ગણિતમાં x બરાબર 12 ગુણ હોય તો અંગ્રેજીમાં 30 ઓછા x 30 ઓછા 12 તો કેટલા ગુણ આવશે 18 ગુણ હશે એમાં છઠ્ઠા દાખલામાં આપણને એવું કીધું છે કે એક ખેતર છે એના વિકર્ણની આપણે લંબચોરસ ખેતર જોઈએ લંબચોરસ ખેતર છે નામ આપી દઈએ એ બી સી ડી ખેતર કહીએ આપણે એ બી સી ડી ખેતર હવે એમાં એમ કીધું છે કે લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુને માપથી 60 મીટર વધુ છે વિકર્ણ આ આપણે ગણીએ તો ધારો કે નાની બાજુનું માપ એક્સ મીટર છે નાની બાજુનું માપ આપણે શું ધારી લીધું એક્સ મીટર છે હવે વિકર્ણનું માપ જે છે એની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે આપણે નાની બાજુને આને એક્સ કીધી બરાબર તો વિકર્ણનું માપ એના કરતાં 60 મીટર વધુ છે એટલે એક્સ પ્લસ 60 એટલે વિકર્ણનું માપ થશે એક્સ પ્લસ 60 મીટર અને મોટી બાજુનું માપ એ નાની બાજુના માપ કરતાં 30 મીટર જેટલું વધારે છે એટલે મોટી બાજુનું માપ એક્સ પ્લસ 30 મીટર એટલે અહીંયા એક્સ 30 મીટર વધારે છે એટલે એક્સ પ્લસ 30 હવે જો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો ત્રિકોણ એબીસીમાં બી શું થશે કાટકોણ થશે કાટખૂણો થશે એટલે કે ત્રિકોણ એબીસીમાં
खूणो बी काटखूणो आकृति पर आप जो है तो खूणो बी काटखूणो है पायथागोरस अपने सूत्र वापरी तो ए सी नो वर्ग बराबर ए बी वर्ग वत्ता बी सी वर्ग अथवा तो पहला ए बी नो वर्ग वत्ता बी सी वर्ग बराबर ए सी नो वर्ग ए बी वर्ग एट एक्स नो वर्ग ने बी सी वर्ग एट एक्स प्लस त्रीस नो वर्ग ए सी वर्ग एट एक्स प्लस साठ काउंस नो वर्ग करीशु हवे एक्स नो वर्ग वत्ता अहीं विस्तरण करी नाखी आपणे तो अहीं आनु विस्तरण करता एक्स नो वर्ग वत्ता त्रीस दूने साठ एक्स वत्ता त्रीस नो वर्ग नौ सौ थशे हवे एटले के पूर्णवर्ग त्रिपदी मुजब आप तो एम ने मने आनु पूर्णवर्ग अहीं पूर्णवर्ग त्रिपदी मुजब एक्स नो वर्ग वत्ता साठ दूने एक सौ ने वीस एक्स प्लस छ नो वर्ग छत्रीस ने बे मिंडा लागे एटले छत्रीस सौ हवे अहीं एक्स नो वर्ग वत्ता एक्स नो वर्ग वत्ता साठ एक्स वत्ता नौ सौ आ बधाज पद ने पेली बाजू लई लीए एक सौ वीस एक्स ओछा छत्रीस सौ टूंक में पेली बाजू लेता है बधाने निशानी बदलाई जशे एमां एक्स नो वर्ग छे एक्स ना वर्ग साथे जतो रहेशे एटले अहीं रहेशे एक्स नो वर्ग पछी अहीं साठ एक्स छे ने अहीं ओछा एक सौ वीस एक्स छे एक वत्ता छे ने एक ओछा छे एटले बाद बाकी थशे एक सौ वीस मांथी साठ जशे एटले साठ वधशे अने मोटा पदनी निशानी आवशे અહીંયા નવસો વત્તા છે અને છત્રીસો ઓછા છે એક ઓછા ને એક વત્તા હોય તો બાદબાકી થશે છત્રીસોમાંથી નવસો જશે એટલે સત્યાવીસો વધશે અહીંયા પાછા આપણે ભાગલા પાડવાના છે ગુણાકાર આવવો જોઈએ સત્યાવીસો અને બાદબાકી સાઠ તો નેવું ગુણ્યા ત્રીસ નેવું ગુણ્યા ત્રીસ એટલે સત્યાવીસો અને નેવુંમાંથી ત્રીસ છે એટલે કેટલા આવશે સાઠ તેથી એક્સનો વર્ગ ઓછા નેવું એક્સ ઓછા તો રહેશે જ અહીંયા અને ઓછે ઓછે વત્તા ત્રીસ એક્સ ઓછા સત્યાવીસો બરાબર ઝીરો એક્સનો વર્ગ ઓછા અહીંયા આપણે સાઠની જગ્યાએ ઓછા નેવું એક્સ અહીંથી લીધો અને પછી ઓછે ઓછે વત્તા ત્રીસ એક્સ એટલે નેવુંમાંથી ત્રીસ જાય એટલે સાઠ થઈ જાય બરાબર સીધું લખી શકીએ તો આપણે પણ હવે આપણે સ્ટેપ લઈએ છીએ એક્સ એક્સ ઓછા નેવું અહીંયા ત્રીસ કોમન નીકળશે એક્સ ઓછા નેવું બરાબર ઝીરો તેથી એક્સ ઓછા નેવું એક વખત અને એક્સ વત્તા ત્રીસ બીજા કૌંસમાં મૂકીશું હવે એક્સ ઓછા નેવું બરાબર ઝીરો ઓર એક્સ વત્તા ત્રીસ બરાબર ઝીરો તેથી એક્સ બરાબર નેવું પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે ઓર એક્સ બરાબર ઓછા ત્રીસ એક્સ બરાબર નેવું ને એક્સ બરાબર ઓછા ત્રીસ પરંતુ અહીંયા ઓછા ત્રીસ તો ન લેવાય કેમ તો કે બાજુનું માપ લંબચોરસ છે એની બાજુનું માપ કદી કેવું ન હોય ઋણ ન હોય એટલે ઓછા ત્રીસ તો લેવાના ન હોય એટલે નાની બાજુનું માપ શું થશે નાની બાજુનું માપ છે એક્સ બરાબર નેવું મીટર થશે પછી વિકર્ણનું માપ વિકર્ણનું માપ એક્સ વત્તા સાઠ એટલે નેવું વત્તા સાઠ એટલે એકસો ને પચાસ મીટર મોટી બાજુનું માપ એક્સ વત્તા ત્રીસ એટલે નેવું વત્તા ત્રીસ બરાબર એકસો ને વીસ મીટર થશે બાજુઓના માપ શોધવાના કીધા હતા આપણે ખેતરની બાજુઓના માપ આપી દીધા નાની બાજુ અને મોટી બાજુ સાથે વિકર્ણનું માપ પણ આપી દીધું છે હવે આપણે દાખલા નંબર જોઈએ સાતમો દાખલા નંબર સાત હવે સાતમા દાખલામાં એવું કહ્યું છે કે બે સંખ્યાનો વર્ગોનો તફાવત એકસો એંશી છે એમાં નાની સંખ્યાના વર્ગ મોટી સંખ્યા કરતાં આઠ ગણો છે તો પહેલાં તો આપણે અહીંયા સરળતા માટે મોટી સંખ્યા ધારવી પડશે એટલે ધારો કે મોટી સંખ્યા એક્સ છે મોટી સંખ્યા એક્સ છે પ્રશ્નમાં એમ કીધું છે કે બે સંખ્યાના વર્ગોનો તફાવત એકસો એંશી છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં આઠ ગણો છે હવે
नानी संख्यानो वर्ग मोटी संख्या करता आठ गणो छे, तो मोटी संख्या छे ई एक्स छे तो आठ एक्स थशे ने। फरीथी समझो, धारो के मोटी संख्या आपणे शुं लई लीधी एक्स, हवे नानी संख्यानो वर्ग, नानी संख्यानो वर्ग ई मोटी संख्या करता आठ गणो छे एटले मोटी एक्स छे एने गुण्या आठ। हवे बंनेना वर्गनो तफावत एटले के मोटी संख्या नो वर्ग ओछा नानी संख्यानो वर्ग, बंनेनो वर्गनो तफावत छे 180। એટલે મોટી સંખ્યાનો વર્ગ, તો આપણી પાસે મોટી સંખ્યા શું છે એક્સ, એક્સનો વર્ગ, નાની સંખ્યાનો વર્ગ તો એમાં શું છે આઠ એક્સ, નાની સંખ્યાનો વર્ગ જ ઓલરેડી આઠ એક્સ છે આપણી પાસે। એટલે અહીંયા શું વિચારવું જોઈએ ફરીથી સમજજો ખાસ, નાની સંખ્યાનો વર્ગ બરાબર આઠ એક્સ, એટલે આઠ એક્સનો પછી આપણે વર્ગ કરવાનો થશે નહીં। કેમ? તો કે નાની સંખ્યાનો વર્ગ બરાબર આઠ એક્સ, એટલે જ્યાં નાની સંખ્યાનો વર્ગ છે ત્યાં શું મૂકી દેવાનું સીધું આઠ એક્સ બરાબર 180। તેથી એક્સનો વર્ગ ઓછા આઠ એક્સ ઓછા 180 બરાબર 0। અહીંયા ગુણાકાર આવવા જોઈએ 180, ગુણાકાર 180 અને બાદબાકી 8, 18 દાણ 180 ને 18માંથી 10 જાય તો 8, એટલે એક્સ ઓછા 18 અને એક્સ વત્તા 10 બરાબર 0। તેથી એક્સ ઓછા 18 બરાબર 0 ઓર એક્સ વત્તા 10 બરાબર 0, તેથી એક્સ બરાબર 18 ઓર એક્સ બરાબર ઓછા 10। અહીંયા સંખ્યા કેવી કીધી છે? તો અહીંયા બે સંખ્યાનો વર્ગોનો તફાવત કીધું છે। હવે કઈ સંખ્યા છે એ કોઈ, એટલે કે પહેલા આપણે ધારી લઈએ, ધારો કે નાની સંખ્યા, સોરી મોટી સંખ્યા એક્સ એટલે 18, તો નાની સંખ્યા કઈ થાય? નાની સંખ્યા શું થશે? તો કે નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x, નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x, એટલે 8 ગુણ્યા એક્સ એટલે 18। તેથી નાની સંખ્યા અહીંયા વર્ગ છે ને, તો સામે શું નીકળશે વર્ગમૂળ, એટલે વર્ગમૂળ કાઢીએ તો 18 × 8 = 144, 144નું વર્ગમૂળ થશે 12, એટલે નાની સંખ્યા થશે 12। હવે જો મોટી સંખ્યા એક્સ બરાબર ઓછા 10, તો નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x, એટલે 8 × 10, તો 8 × 10 તો અહીંયા ઓછા આવશે ઓછા 80, તો ઓછાનું વર્ગમૂળ શક્ય છે નહીં, એટલે જે શક્ય નથી। ટૂંકમાં અહીંથી આપણે કરી નાખીએ તોય ચાલે, પણ આ તો મેં અહીંયા સુધી લીધું કે ભાઈ ઓછા 10 છે એને આપણે લેવાના નહીં થાય, બરાબર? ચાલો હવે આપણે